नमस्कार विद्यार्थी मित्रों, हमें अपने यहाँ भूमिति में वीडियो चार स्वाध्याय 7.1 दाखला नंबर 6 जो पहलो दाखलो अपने छेल्ला वीडियो में गण्यो हतो। अहीं तमने चार बिंदु आप्या है, चार बिंदु चतुष्कोण रचाय के ना रचाय, चार बिंदु समतल में दर्शाई है आम समतल में, चार बिंदु ने जोड़वा चतुष्कोण बनशे कि नहीं बने नक्की करवानो। चतुष्कोण रचात हो तो प्रकार जणावानो, कारण पण आपवानो, एटले आपणे जे गणतरी बताई ए कारण थई जाय एनो, बराबर। तो पहला तो हूँ आ बधा बिंदु ने नाम आपी दीए। धारो के ए -3.5, बी 3.1, सी 0.3 अने डी -1 -4 शक्य हो तो चतुष्कोण एबीसीडी ना शिरोबिंदु छे। हवे एक धारणा मूकी दीधी भाई चतुष्कोण ना शिरोबिंदु छे, एवं समझी ने आगळ वधीए आपणे। तो चतुष्कोण एबीसीडी बनवानो शक्य हशे तो बनशे, जोईए आपणे तो गणतरी करीए एटले खबर पड़शे। हाल आपणे चतुष्कोण बने एवं धारी लईए, अहींया -3.5 थोड़ा साइड में रखिए। आ चतुष्कोण ए बी सी डी एना आयाम शू -3 અને 5, बी ना आयाम 3-1, सी ना आयाम 0-3 અને डी ના આયામ -1 -4, બરાબર। ચલો હવે આ ચાર શિરોબિંદુ ચતુષ્કોણ રચના રચી એ નક્કી કરવા માટે તમારે 6 અંતર શોધો પડે। चार बिंदु એટલે દરેક બિંદુ વચ્ચેનું અંતર શોધવું પડે, એટલે એ થી બી નું અંતર, બી થી સી નું, સી થી ડી નું, ડી થી એ નું, એ થી સી નું, બી થી ડી નું, એમ 6 અંતર શોધ્યા પછી આપણને ખબર પડે કે ચતુષ્કોણ રચાય ના રચાય, બરાબર। તો 6 અંતર શોધીશ। તો પહેલા એ બી સ્ક્વેર, તો એ બી સ્ક્વેર બરાબર અંતર સૂત્ર મૂકીએ તો આ x1 y1 થાય, આ x2 y2 થાય। અંતર સૂત્ર શું હતું, x1 - x2 સ્ક્વેર टोटल -6 वर्क करो +37 થઈ જાય, टोटल 5 ઓછા 4 થાય, વર્ક કરો 16 થાય, टोटल 52। આ AB સ્ક્વેર ની કિંમત આવી ગઈ। હવે આ 52 નું વિભાજન કરું 4 × 13 તો એનો વર્ગમૂળ નીકળી જાય, માટે AB બરાબર, હું પાછળ વર્ગમૂળ લખું, તમે જગ્યા નીચે લખજો, હું આદિમ લખું કારણ કે જગ્યા ઓછી પડશે પાછી, એટલે અહીંથી સ્ટેપ બદલાઈ ગયો, એટલે બરાબર નહીં કરી જુઓ, તેથી કર્યું, એટલે આ સ્ટેપ તમારે નીચે લખવાનું, બરાબર આટલા સુધી જ લીધું। હવે આ AB સ્ક્વેર ની કિંમત કેટલી આવી, 4 × 13, તો હવે આ બાજુ વર્ગમૂળ કાઢીએ એટલે AB થાય, આ બાજુ વર્ગમૂળ કાઢો આ AB સ્ક્વેર ની કિંમત આવે, એટલે પેલી બાજુ AB સ્ક્વેર નું વર્ગમૂળ AB, આ બાજુ 4 નું વર્ગમૂળ 2, 13 નું સમય વર્ગમૂળ નહીં આવે, એટલે વર્ગમૂળ માં મૂકી દેવાય, તો આ AB ની કિંમત આવી જાય। ચલો એ તે બીજું અંતર મૂકીએ BC સ્ક્વેર, તો આ બે વચ્ચે નું અંતર સૂત્ર, એટલે આને x1 y1 અને x2 y2, એટલે x1 - x2 સ્ક્વેર એટલે 3 - 0 નો વર્ગ પ્લસ y1 - y2 સ્ક્વેર, બરાબર। આ તો ખાલી સમજવા માટે લખ્યું આપણે। હવે આ x1 y1 આ x2 y2 એટલે આ y1 - y2 સ્ક્વેર એટલે 1 - 3 સ્ક્વેર, ચલો અહીંયા 3 - 0 3 થાય, વર્ગ કરો એટલે 9 થાય, અહીંયા -2 વર્ગ કરો એટલે 4, ટોટલ થઈ ગયું 13, 13 નું કોઈ વિભાજન થશે નહીં, એટલે સીધું જ વર્ગમૂળ। તો BC સ્ક્વેર ની કિંમત આટલી આવી ગઈ, BC સ્ક્વેર બરાબર 13 આવ્યા, તો વર્ગમૂળ કાઢીએ તો પેલી બાજુ BC અને આ બાજુ 13 નું વર્ગમૂળ વર્ગમૂળ માંથી આ BC આવી ગયા। ચલો એ રીતે હવે CD સ્ક્વેર આ અંતર લઈએ, CD સ્ક્વેર તો x1 - x2 સ્ક્વેર એટલે 0 - - 1 બરાબર, ધ્યાન રાખજો પાછળની સંખ્યા માઇનસ બોલાવે એટલે પ્લસ કરી દેવાનું વચ્ચે, x1 - x2 સ્ક્વેર એટલે 0 - - 1 નો સ્ક્વેર એટલે ડબલ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, પ્લસ y1 - y2 3 - - 4 3 - - 4 એટલે +4 નો, આવી ગયો બધાને।
બીજી બીજી સંખ્યાની બાદબાકીનો વર્ગ કરવાનો, પહેલી પહેલી સંખ્યાની બાદબાકીનો વર્ગ કરવાનો, સરવાળો કરવાનો. અહીંયા એક થાય, ટોટલ વર્ગ કરો એટલે એક થાય. અહીંયા ટોટલ સાત થાય, વર્ગ કરો એટલે ઓગણપચાસ થાય. એટલે ટોટલ થઈ ગયું આપણું પચાસ. પચાસ નું વિભાજન કરીએ આપણે તો પચીસ ગુણ્યા બે. અથવા અવયવ પાડીને પણ વર્ગમૂળ કાઢી શકાય. ડાયરેક્ટ જેને આ રીતે ફાવે આ રીતે કરવાનું. નહીં તો મેં અવયવ પાડીને પણ આગળના વિડીયો વર્ગમૂળ કાઢી દીધું. ધારો કે પચાસ ની જગ્યાએ તમે આવું લખો, પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે. તો આ બે નો ગુણાકાર પાંચ નો વર્ગ ગુણ્યા બે. આવું લખી દઈએ, પચીસ ગુણ્યા બે એટલે પચીસ, એટલે પાંચ નો વર્ગ જ કહેવાય. મેં એ જ લખ્યું, તો પાંચ નો વર્ગ પછી કરી દીધો હશે. તો નવે નું વર્ગમૂળ કાઢીએ, સીડી બરાબર. માટે સીડી બરાબર પચીસ નું વર્ગમૂળ નીકળશે પાંચ, બે નું અસમય વર્ગમૂળ વર્ગમૂળમાં બે. ઓકે, તો આ સીડી આવે. અહીંયા તમે વર્ગમૂળ કાઢો તો આનું પાંચ થઈ જાય, આનું વર્ગમૂળમાં બે થઈ જાય. એટલે મૂળ તો એ જ જવાબ થાય આપણે. ચલાવ આ રીતે અવયવ પાડી પણ કાઢી શકાય. જેને આ રીતે ખબર પડે આ રીતે કરે, ના ખબર પડે તો અવયવ પાડે. બરાબર, ચલો એ રીતે એ ડી સ્ક્વેર. હવે આ અંતર આ બે બિંદુ વચ્ચે, તો એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર, તો માઇનસ ત્રણ માઇનસ માઇનસ એ પ્લસ થઈ જાય. બરાબર, સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ સ્ક્વેર, કે પાંચ માઇનસ માઇનસ ચાર એટલે પ્લસ થઈ જાય વચ્ચે. ચલો અહીંયા માઇનસ બે થઈ જાય, વર્ગ કરો એટલે પ્લસ ચાર થઈ જાય. અહીંયા નવ થઈ જાય, વર્ગ થઈ જાય એટલે એક્યાસી થઈ જાય. ટોટલ પંચ્યાસી. પંચ્યાસી નું વિભાજન કરો તો સત્તર ગુણ્યા પાંચ. આના અવયવ સત્તર ગુણ્યા પાંચ ભરે, પણ કોઈની જોડ નહીં આવતી જો, એટલે વર્ગમૂળ એનું અસમય જ આવશે. પેલા સમય વર્ગમૂળ એટલે આવી કોઈ સમય સંખ્યા બહાર નહીં નીકળે, આખી સંખ્યા વર્ગમૂળમાં. પેલી બાજુ વર્ગમૂળ એડી થઈ જાય અને આ બાજુ વર્ગમૂળ વર્ગમૂળમાં પંચ્યાસી. ચલો ચાર બાજુ વાળા અંતર શોધાઈ ગયા. હવે બે વિકર્ણો વાળા શોધો, એટલે આ બે બિંદુ વચ્ચે નું અંતર એસી સ્ક્વેર અને બીડી સ્ક્વેર. તો એસી નું અંતર સૂત્ર હોય એટલે આ બે બિંદુ લેવાના હોય. તો એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર, આને એક્સ વન વાય વન કહો, આને એક્સ ટુ વાય ટુ કહો, તો ચાલો આમ એક્સ વન વાય વન મુકતા વધુ. તો એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે માઇનસ ત્રણ માઇનસ ઝીરો નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ સ્ક્વેર એટલે પાંચ માઇનસ ત્રણ નો વર્ગ. બરાબર, હવે અંતર સૂત્ર તમને ખ્યાલ આવી જવું જોઈએ કઈ રીતે મૂકી રહી આપણે. અહીંયા માઇનસ ત્રણ માઇનસ ઝીરો એટલે માઇનસ ત્રણ નો વર્ગ થઈ જાય પ્લસ નો, અને અહીંયા ટોટલ બે વર્ગ કરો એટલે ચાર, ટોટલ તેર થઈ ગયું. માટે એસી બરાબર વર્ગમૂળ માં તેર. ચલો એ રીતે હવે બીડી સ્કેલ લઈ લો. તો બીડી નું અંતર સૂત્ર બીડી સ્કેલ, તો એક્સ વન માઇનસ એક્સ ટુ સ્કેલ, ત્રણ માઇનસ માઇનસ એક એટલે પ્લસ એક થવાનો, પ્લસ વન માઇનસ માઇનસ ફોર એટલે પ્લસ ફોર થવાનો. પેલો ચાર વર્ગ કરો એટલે સોળ, અહીંયા પાંચ વર્ગ કરો એટલે પચીસ. ટોટલ કેટલા થયા? એકતાલીસ. એટલે માટે બીડી બરાબર વર્ગમૂળમાં એકતાલીસ. એકતાલીસ અવિભાજ્ય છે, એના તો અવયવ પડશે જ નહીં. બિલકુલ આ રીતે જવાબ મળે આપણે. બરાબર, ચાર અંતર છ અંતર શોધી કાઢે આપણે. હવે આ છ અંતર જોઈ નક્કી કરો કે કોઈ બે નો સરવાળો ત્રીજા જેટલો ના થવો જોઈએ. કોઈ બે નો સરવાળો જો ત્રીજા જેટલો થાય તો ચતુષ્કોણ નહીં બને, સમરેખ બિંદુ થઈ જશે. કીધું ને, એટલે અહીંયા તમે જો આ અંતર ના અંતર નું ટોટલ લઈએ. હવે આ નીચે ગણજો, આ જે ગણું એ બરાબર આની નીચે આવશે. તો બીસી અને એસી નું ટોટલ કરો, એસી પ્લસ બીસી. તો એસી નું માપ વર્ગમૂળમાં તેર અને બીસી નું માપ પણ વર્ગમૂળમાં તેર. આ બંને નું ટોટલ કરીએ તો એક વર્ગમૂળમાં તેર ને એક વર્ગમૂળમાં તેર, બે વર્ગમૂળમાં તેર થાય. બે વર્ગમૂળમાં તેર કોની કિંમત જો, એબી ની કિંમત. એ માટે એસી પ્લસ બીસી બરાબર એબી, અને માટે એબીસી એસી પ્લસ બીસી બરાબર એ બી એવું થયું. એટલે આ ત્રણ બિંદુ સમરેખ આવા, તો આપણે આશ્ર આકૃતિ દોરીએ, આ આકૃતિ આપણે આશ્ર દોરી લઈએ. બરાબર, એટલે એ ધ્યાન પણ ના લેતા, એમાં જે દેખાય અહીંયા થાય એવું નહીં, અહીંયા જે ગણતરી થાય એ સાચી. આ તો આપણે એમને દોરી દીધી એ જોયા વગર. હવે આચી ગણતરી આવી જાય, એસી પ્લસ બીસી બરાબર એ બી થયા, અને ત્રણ બિંદુ વચ્ચે આવો સંબંધ આવે કે ભાઈ કોઈ પણ બે બિંદુ વચ્ચે જે અંતર તઈ અંતર તમે શોધે, અમે બે નો સરવાળો ત્રીજા જેટલો થઈ જાય એ સમરેખ બિંદુ આવે. એબીસી સમરેખ છે.
जो त्रण बिंदु समरेख थई जाय चार माथी तो चतुष्कोण ना बने भाई एबीसी आ त्रण बिंदु एक सीधी लाइन में आई जाय એટલે આવી રીતે આકૃતિ બની જાય અને એ સી અને બી જો એસી પ્લસ બીસી બરાબર એસી થઈ ગયું એસી પ્લસ બીસી બરાબર એબી થઈ ગયું આખું અને પછી બી બિંદુ એટલે આવી આકૃતિ થાય બરાબર એક ત્રિકોણ બને ચતુષ્કોણ નહીં બને માટે એબીસીડી ચતુષ્કોણ હતા નથી માટે બિંદુઓ એબીસીડી ચતુષ્કોણ ન રચે એ કારણ પણ આવી ગયો આપણું આ ગણતરી બતાવી કારણ આપણું બરાબર તો આ રીતે ભાઈ આમાં ચતુષ્કોણ બનતો નહીં એટલે પ્રકાર કહેવાનું પણ આમ તો નથી બરાબર ચલો હવે આની અંદર ત્રીજો દાખલો તમે વિડીયો સ્ટોપ કરી લખી લેજો चलो आनो वीडियो स्टॉप करें पछी आटलो तमे स्क्रीनशॉट ले लेजो चलो आना प्रश्न हजी आपणो तीजो दाखलो बाकी हो चलो हम दाखला नंबर त्रण छठा में तीजो प्रश्न एना एक चार बिंदु फरीथी आपू तमने हम आ चार बिंदु जे आप्या ए चतुष्कोण रचे ना रचे नक्की करो चतुष्कोण रचे छे एवं नक्की करो तो प्रकार नक्की करवानो बाकी नहीं चतुष्कोण ना रचा तो आगना दाखला जेम तो प्रश्न पूरा कर देवानो बराबर तो चलो अहीं पण धारो के ए पहला बिंदु ने एक नाम आपी दिए बीजा बिंदु ने बी नाम आपी दिए सी अने डी वन टू ए चतुष्कोण एबीसीडी ना शक्य हो तो चतुष्कोण ए बी सी डी ना शिरो बिंदु शक्य हो बना खरो बना तो बात है बाकी ना बना तो प्रश्न नहीं એટલે આપણે અહીંયા ખાલી સૂત્ર મૂકવા માટે આકૃતિ દોરી દેવાની અહીંયા દોરું એટલે થોડુંક નજીકમાં આપણને ફાવટ આવે સૂત્ર મુક્ત ભાવ એટલા માટે આકૃતિ દોરી આવી બાકી ના દોરીએ તો પણ ચાલો ડાયરેક્ટ સૂત્ર જે ભાવતો હોય ડાયરેક્ટ મૂકી દે હા આકૃતિ દોરવી જરૂરી નહીં સમજ માટે દોરીએ છીએ આપણે આ ચતુષ્કોણ એબીસી તો માં પ્રશ્ન એનાયત છે એટલે એનાયત રીતે છ અંતર પહેલા શોધી દો ચલો અંતર શોધવાનું ચાલુ કરી દઈએ ए बी स्क्वेर आ बे बिंदु वच्चे एक्स वन माइनस एक्स टू स्क्वेर हवे आ बधी वस्तु तमने कहेवानी जरूर ना पड़ी जो फटाफट हो पहली पहली संख्यानी बादबाकी कई वर्ग करवानो बीजी बीजी संख्यानी बादबाकी कई वर्ग करवानो ध्यान एटलू राखवानो के पाछळ जे मुकवाई संख्या जो ऋण वध वच्चे प्लस थई जशे बराबर हवे सूत्र आ याद ज आखण आ रीते 5 माइनस 6 नो वर्ग चलो અહીંયા માઈનસ 3 ટોટલ વર્ક કરો એટલે 9 અહીંયા માઈનસ 1 ટોટલ વર્ક કરો એટલે પ્લસ 1 ટોટલ થઈ ગયું 10 માટે વર્ગમૂળ કાઢી દઉં તો પેલી બાજુ એ બી નહીં 10 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 10 થશે તો કઈ રીતે વર્ગમૂળ કાઢું એ પણ હવે તમને ખબર પડી જઈએ એટલે હું બહુ માથાકૂટ કરું નહીં સીધો ફટાફટ વર્ગમૂળ મૂકી દઈશું બહુ ટાઈમ બગાડવાની જરૂર નહીં હવે ચલો બી સી સ્ક્વેર તો બી સી વચ્ચેનું અંતર સૂત્ર જો 7 માઈનસ 4 નો વર્ગ પ્લસ y1 minus y2 એટલે 6 minus 3 નો વર્ગ અહીંયા બાદબાકી 3 થાય વર્ગ કરો એટલે 9 થાય અહીંયા 3 થાય વર્ગ કરો એટલે 9 થાય ટોટલ 18 થાય 18 નું વર્ગમૂળ કાઢવું હોય તો નીકળશે ભાઈ 18 એટલે એનું વિભાજન થાય 9 ગુણ્યા 2 બરાબર અહીંયા થોડું સાઈડમાં લખીએ બધું લાઈનમાં આવી જાય એટલા માટે હા આનું વર્ગમૂળ આટલું હવે આનું વર્ગમૂળ કાઢીએ જો તો પેલી બાજુ BC આવા જો 9 નું વર્ગમૂળ નહીં કરશે ભાઈ સમય વર્ગમૂળ થશે અને આનું અસમય થશે એટલે BC નું માપ આટલું હોય 3 વર્ગમૂળ માં 2 ચલો એ રીતે CD સ્ક્વેર તો આ બે બિંદુ વચ્ચે અંતર x1 - x2 4 - 1 નો વર્ગ
प्लस y1 माइनस y2 3 माइनस 2 નો વર્ગ અહીંયા 3 વર્ગ કરો એટલે 9 અહીંયા 1 વર્ગ કરો એટલે ટોટલ 10 માટે વર્ગમૂળ કાઢીએ તો cd બરાબર cd બરાબર વર્ગમૂળમાં 10 ઓકે ચલો એ રીતે da² da નું અંતર સૂત્ર તો x1 માઈનસ x2 4 માઈનસ 1 નો વર્ગ प्लस y1 माइनस y2 5 माइनस 2 નો વર્ગ અહીંયા બાદબાકી 3 વર્ગ કરો એટલે 9 અહીંયા 3 વર્ગ કરો એટલે 9 ટોટલ 18 18 નું વિભાજન 9 ગુણ્યા 2 10 નું વિભાજન 5 ગુણ્યા 2 થાય ભાઈ પણ વર્ગ ના આવે વર્ગ કોઈ પૂર્ણવર્ગ સંખ્યા ના આવે માં 9 પૂર્ણ વર્ગ આવે એટલે કરીએ અહીંયા વિભાજન બરાબર આમાં વિભાજન થાય 5 ગુણ્યા 2 પણ વર્ગમૂળ ના નીકળે કોઈ નહીં અસમ્યત થાય સંખ્યા એટલે બંને કોઈનું વર્ગમૂળ સમય ના નીકળતું હોય ભાઈ વિભાજન કરવાનો કોઈ મતલબ નહીં બરાબર એ સંખ્યા એમને મૂકી દેવાય પણ આવું નીકળતું હોય સમય વર્ગમૂળ તો કરવાનું વિભાજન માટે da બરાબર 3 વર્ગમૂળમાં 2 ચલો એ કેવું આંતર 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 પદ્ય હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર ac² એટલે બે વિકર્ણો લઈ લેવાના x1 - x2² 4 - 4 નો વર્ગ પ્લસ 5 - 3 નો વર્ગ 0 નો વર્ગ 0 અહીંયા 2 નો વર્ગ 4 ટોટલ 4 થયું માટે વર્ગમૂળ કાઢી દઈએ તો 4 એ પૂર્ણવર્ગ સંખ્યા 4 નો વર્ગમૂળ નીકળશે 2 ચલો એ તે bd વર્ગ તો bd નું અંતર સૂત્ર 7 - 1 નો વર્ગ પ્લસ 6 - 2 નો વર્ગ અહીંયા 6 નો વર્ગ 36 અહીંયા 4 નો વર્ગ 16 બરાબર 6 - 2 4 થાય નો વર્ગ કરો 37 થાય એટલે ટોટલ થઈ ગયું તમારું 52 52 નું વર્ગમૂળ કાઢવા માટે ખબર ઉપર એના 4 ગુણ્યા 13 એટલે વર્ગમૂળ કાઢીશું આપણે BD 2 વર્ગમૂળમાં આવું થયું ભાઈ બરાબર ચલો હવે બધા જવાબ જુઓ કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થઈ જાય કે નહીં તો અમે સરવાળો કરી શકાય એવી આ બે સંખ્યા હોય તો તો આ બેનું ટોટલ કરીએ તો 1 વર્ગમાં 10 1 વર્ગમાં 10 2 વર્ગમાં 10 થાય બીજા કોઈનો જવાબ 2 વર્ગમાં 10 નહીં પછી બીજું ટોટલ થાય આ બેનું 3 વર્ગમાં 2 3 વર્ગમાં 2 વર્ગમૂળ વાળી સંખ્યા સરખી હોય તો ટોટલ કરી શકીએ તો 3 વર્ગમાં 2 3 વર્ગમાં 2 ટોટલ થઈ જાય 6 વર્ગમાં 2 તો બીજા કોઈનો જવાબ 6 વર્ગમાં 2 નહીં મતલબ કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો નહીં થતો માટે હા કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો ના થાય તો આપણે કહી શકીએ ભાઈ ચતુષ્કોણ રચાશે માટે એ બી સી ડી ચતુષ્કોણ રચે છે બિંદુઓ એ બી સી ડી ચતુષ્કોણ રચે છે ચલો હવે ચતુષ્કોણ રચ્યા પછી ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરવા માટે જો એ બી બરાબર અહીં એ બી બરાબર સી ડી એટલે આ બે માપ સરખો હોજો બંને વર્ગમૂળમાં 10 પછી આ BC બરાબર AD અને BC બરાબર AD આ બે માપ સરખા છે એટલે સામસામેની બાજુ સરખી થઈ સામસામેની બાજુ સરખી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકાય પછી સમાંતર બાજુ ચતુષ્કોણના જો વિકર્ણો સરખા થઈ જાય ને સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુ સરખી થઈ જાય પણ જો વિકર્ણો સરખા હોય તો લંબચોરસ થાય પણ અહીંયા વિકર્ણો સરખા નહીં જો વિકર્ણો આપણે છેલ્લે બે સુધી આ બેની કિંમત સરખી નહીં તથા AC નોટ ઇક્વલ ટુ BD એ કહીશું માટે ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ સરખી છે પરંતુ વિકર્ણો સમાન નથી વિકર્ણો સમાન નથી અને માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ રીતે ચતુષ્કોણનો પ્રકાર નક્કી થઈ ગયો સમાંતર બાજુ જો આ વિકર્ણોની કિંમત સરખી આવી હોત ભાઈ તો પાછું આપણે લંબચોરસ કહો તેને બરાબર તો આ રીતે ચલો વિડિયો સ્ટોપ કરી લખી લો એટલે હવે આપણે આગળનો દાખલો લઈએ છઠ્ઠો દાખલો આ રીતે છઠ્ઠા દાખલાનો જવાબ આપવાનો
चलो आ प्रश्न थोड़ो समझवानो शू लीधो जो बे बिंदु आप्या अने एक्स अक्ष पर बिंदु शोधो कीधो तो पहला तो खास अक्ष शब्द आवे थोड़ू रबकाम अपने आ आकृति आपणो भाग नहीं खाली पण समझवा माटे आपणे दोड़ीशुं आ रीते आ एक्स अक्ष आवा एक्स बराबर आ रीते आपणो अक्ष हशे हवे बिंदु बे माइनस पांच એટલે આશ્રય વિચારીએ આપણે તો x અક્ષ પર 2 અહીંયા છે અને y અક્ષ પર -5 અહીંયા છે એટલે અહીંયાથી 2 અને અહીંયાથી -5 અંદાજે બિંદુ અહીંયા પડે તમારો 2 -5 એનું નામ આપી દઈએ આપણે પછી બીજો બિંદુ -2 નો એટલે -2 અંદાજે અહીંયા છે અને 9 અહીંયા છે બરાબર x y અક્ષ પર 9 એટલે આટલા માં કેવો હોય બરાબર અહીંથી -2 એટલે અહીંયા કે બિંદુ આવા આશ્રય વિચારવાનો હોય ને કોઈ અજગ મૂકવા જવાનું નહીં ટૂંકમાં પેલું બીજા ચરણમાં ના ચોથા ચરણમાં બે બિંદુ હવે આ બિંદુથી ને આ બિંદુથી આનું નામ આપી દઉં બી આ બંને બિંદુથી સમાન અંતરે એક્સ અક્ષ પર એક બિંદુ અહીંયા વચ્ચે ક્યાંક એક બિંદુ હશે આખા આ અક્ષ પર ગમે તે હોય ભાઈ એક્સ અક્ષ પર ગમે તે બિંદુ હોઈ શકે પણ એ બિંદુ નામ આપવું પી પણ શરત એટલી કે એ થી એનું અંતર અને બી થી એનું અંતર આ બંને અંતર કેવા હોય સરખા આ આપણી સમજ છે ચાલો બરાબર એક્સ અક્ષ ઉપર એક બિંદુ એવું હ જે એ અને બી જે બે બિંદુ તમને આપ્યા એનાથી સરખા અંતરે તો આ બિંદુ શોધો બિંદુ શોધો યામ ભૂમિતિમાં બિંદુ શોધો એટલે બિંદુના યામ શોધાય યામથી બિંદુ નક્કી થાય કે ભાઈ આ બિંદુ એમ કોઈ પણ બિંદુ એના યામથી ઓળખાય યામ ઉપરથી જ એનું સ્થાન નક્કી થાય એટલે આપણે એના યામ કહેવાના પીના યામ હવે પીના યામ એટલે એક્સ યામ નો વાય યામ કોઈ પણ બિંદુના બે યામ હોય એક્સ યામ અને વાય યામ બરાબર તો બે યામ તમારે શોધવાના છે એમાં એક યામ તો મળી ગયો તમને તો કયો યામ મળી ગયો કઈ રીતે મળી ગયો વિચાર મેં કહી દીધું કે એક યામ મળી ગયો આપણને બિંદુમાં તો કયો યામ મળી ગયો તો મેં તમને પહેલા લેક્ચરમાં બધું સમજાવ્યું પહેલા બીજા લેક્ચરમાં બરાબર અને થિયરી પણ લખાયું ભાઈ જે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય એ બિંદુનો વાય યામ હંમેશા જીરો હોય એટલે હાલ આપણું પી બિંદુ જો એક્સ અક્ષ ઉપર દેખાય ને એટલે એનો વાય યામ જીરો હશે એવું નક્કી હવે તમારે x m ખાલી શોધવાનો રહ્યો તો x m ને આપણે x રાખીએ બરાબર x m અજ્ઞાત રાખીએ y m તો તમે જ્ઞાત જવાબ મળી જ ગયો જીરો થઈ ગયો y m હવે x m ખાલી નહીં ખબર આપણને એ આપણે શોધવા જઈ જઈએ એટલે x m હાલ અજ્ઞાત મૂકી દીધો x બરાબર તો અહીંયા લખીશું ધારો કે a 2 માઇનસ 5 અને b માઇનસ 2 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ પી એક્સ જીરો છે તો આ આપણો જવાબ હોય બરાબર પણ એમાં આ એક્સ અજ્ઞાત એને જ્ઞાત કરવાનો રહેવો અને એ જ્ઞાત કરવા માટે આકૃતિનો ઉપયોગ કરો અને રકમની થિયરીનો ઉપયોગ કરો આ સમાન અંતર અને એનો ઉપયોગ કરવો પડે તો અહીંયા શું સમાન અંતર એ થી પી નું અંતર અને પી થી બી નું અંતર અથવા આમ બોલો પી થી એનું અંતર અને પી થી બી નું અંતર આ બંને અંતર કેવા સરખા આ એક શોધવા માટે આપ્યો તમને તો એનો ઉપયોગ કરો એટલે એ સીધું જ પરિણામ હશે માટે પી એ બરાબર પી બી પી બિંદુ થી એનું અંતર અને પી બિંદુ થી બી નું અંતર સરખું થાય હવે જો આ બે અંતર સરખા થાય તો બંનેના વર્ગ પણ સરખા થાય બરાબર પી બિંદુ થી એનું અંતર અને પી બિંદુ થી બી નું અંતર આ બંને અંતર કેવા સરખા એટલે આવું લખીએ કે આપણે હવે બે સંખ્યાઓ સરખી કીધી હોય તો બંનેના વર્ગ પણ સરખા થાય ચલો હવે બંને બાજુ અંતર સૂત્ર આ બાજુ પી એ સ્ક્વેર નું અંતર સૂત્ર બરાબર ની આ બાજુ પી બી સ્ક્વેર નું અંતર સૂત્ર તો પી એ નું અંતર સૂત્ર જો તો હવે જો અંતર સૂત્ર મેં તમને શું કીધું કે આમથી આમે મુકાય ને આમથી આમે મુકાય પણ અજ્ઞાત આમ આવતા હોય ને તો એ બિંદુ તમે આગળ રાખજો બરાબર એટલે આને x1 y1 કહેવાના આને x2 y2 કહેવાના ઊંધું અંતર સૂત્ર તો ખોટું નહીં પડતું પણ માઇનસ ચિહ્નની ભૂલ આવતી હોય ઘણા છોકરાઓ એટલે અજ્ઞાત યામ તમે આગળ રાખો તો માઇનસ ની ભૂલ આવવાની શક્યતા થોડી ઓછી થઈ જશે હા એટલે અહીંયા લઈએ આપણે x1 માઇનસ x2 સ્ક્વેર તો પહેલી પહેલી સંખ્યાની બાદબાકી કરવાની એટલે x માઇનસ માઇનસ 2 નો વર્ગ એટલે પ્લસ થઈ જશે વચ્ચે પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર એટલે
प्लस जीरो माइनस माइनस पांच नो बन गए वाई वन माइनस वाई टू जीरो माइनस माइनस पांच चलो पी बराबर आई आ पी ए स्क्वेर अंतर सूत्र पूरे आम बदल पी बी स्क्वेर आ बाजू मूको तो आया तो एक्स वन माइनस एक्स टू स्क्वेर एक्स माइनस माइनस बे प्लस वाय वन माइनस वाय टू जीरो माइनस नौ नो स्क्वेर थी गये चलो हम सादरूप लै आगे तो अहियाँ जो आज आख समीकरण देखा है एम अज्ञात संख्या एक्स देखाए अपन પાછી એક્સ અહીંયા પણ અને અહીંયા પણ એટલે બધા કૌંસ કાઢવા પડશે તમારે બરાબર હવે કૌંસ કાઢવા માટે આ કઈ પરિસ્થિતિ કહેવાય એ ઓછા બી સ્ક્વેર વાળી પરિસ્થિતિ કહેવાય એટલે આ આ સૂત્ર તમારે યાદ કરવું પડે એ ઓછા બી સ્ક્વેર નું સૂત્ર હતું એ સ્ક્વેર પછી વચ્ચેનું ચિહ્ન આવે પછી ટુ એ બી એટલે આ બેનો ગુણાકાર કરી બે ગુણવાના આ બે પહેલું પદ બીજું પદ ગુણવાનું ગુણ્યા બે કરો અને વત્તા છેલ્લું પદ અમને જો ધન આવે અને બી નો વર્ગ એટલે બીજા પદ सीधो सादरूप आपी दीधो आपणे चलो ए आनो जीरो वत्ता पांच पांच थी जाए वर्ग करी एटले पच्चीस थी जाए આમાં પાછા વિસ્તરણ કરવા ના દેતા કારણ કે આમાં તો આ બેનું ટોટલ થઈ જાય આમાં અજ્ઞાત હતી અને અજ્ઞાત હતી આ વિજાતીય પદો કહેવાય એટલે ટોટલ ના કરી શકાય એટલા માટે આપણે વિસ્તરણ કરવું પડ્યું પણ અહીંયા તો ટોટલ થઈ જાય જીરો વત્તા પાંચ પાંચ થાય એટલે વર્ગ પચીસ ચલો એવું નહીં હોય અહીંયા પણ વિસ્તરણ કરવું પડશે એક્સ સ્ક્વેર પ્લસ વચ્ચે પ્લસ જ પ્લસ એ બી એટલે આ બેનો ગુણાકાર ટુ એક્સ ગુણ્યા બે એટલે ટુ એ બી થઈ જાય ચાર એક્સ વત્તા બેનો વર્ગ ચાર ચાલો આવી ગયો टू ए बी जेने डायरेक्ट ना फावे आउ सूत्र लखो पछी सादरूप आपजो जे ना फावे ये 0 माइनस 9 એટલે माइनस 9 નો વર્ગ કરો એટલે 81 ઓકે તો આવું થઈ ગયું ચલો હવે અહીંયા બધા પદો હું તો એક બાજુ લઈ જવાના આપણે પણ કેટલીક વસ્તુ કોમન હોય તો ઉડી જાય જો આ પ્લસ x² અને આ પ્લસ x² બરાબર ની આ બાજુ પ્લસ x² અને પેલી બાજુ પ્લસ x² હવે આ પ્લસ x² પેલી બાજુ સી લેશું દવા આ બરાબર ની આબર લાવ તો માઇનસ એક્સ સ્ક્વેર થવાના હવે માઇનસ એક્સ સ્ક્વેર અને આ પ્લસ એક્સ સ્ક્વેર ઉડી જવાના બરાબર સરળ જીરો થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ કાઢ નાખીએ આ પ્લસ એક્સ સ્ક્વેર અને પ્લસ એટલે બરાબર ની બે બાજુ સમાન પદ સમાન ચિહ્નો વાળા હોય તો કાઢી નાખવાના ચિહ્નો સમાન હ એટલે કારણ કે બીજી બાજુ લઈ જાય એટલે વિરોધી થઈ જાય પછી સરવાળો જીરો થાય એ રીતે પ્લસ ચાર જતા રહેજો પ્લસ ચાર પ્લસ ચાર નીકળી જાય હવે જે વધ્યું લખી દો આ બે ના ઉડાડો प्लस चार एक्स माइनस चार एक्स विरोधी चिन्हो बराबर बाजू सामान चिन्हो तो पद काटवा पदे सामान चिन्हो सामान प्लस चार प्लस चार सामान चिन्ह होता है काटे प्लस एक्स वर प्लस एक्स वर सामान चिन्ह होता है काटे माइनस चार एक्स प्लस चार एक्स चिन्हो सामान नहीं तो नहीं काटवा नहीं तो खोटू थी जैसे तो आटलू वध्यू आ बाजू आ बाजू वध्यू चार एक्स प्लस एक બરાબર ચલો હવે x વાળા પદ એક બાજુ લઈ લઈએ અહીં આપણે એટલે 4x અહીંયા લાવો 25 અહીંયા લાવો તો ઉપર 4x પેલી બાજુ માઈનસ થઈ જાય અને 25 આ બાજુ માઈનસ થઈ જાય બરાબર હવે તમને એક જ ચલ દેખાય ને એના ઉપર એક જ ઘાત દેખાય એટલે સુરેખ સમીકરણ થઈ ગયું કહેવાય એક ચલ સુરેખ સમીકરણ હા એટલે x ને એકલા પાડ દેવાના સીધા એટલે જવાબ આવી જાય તમારો તો x વાળો પદ આ બદલાય 25 આ બદલાય હવે આ બેનું ટોટલ થઈ જાય -8x બંને ચિહ્નો સમાન થયા ને એટલે સરવાળો મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા એક ધન એક ઋણ એટલે બાદબાકી મોટી સંખ્યા ધન તો ધન બરાબર પ્લસ 81 માઇનસ 25 કરો એટલે પ્લસ 56 થશે અને હવે પેલા માઇનસ 8 આ બાર લઈ દો એટલે ગુણાકારમાંથી 8 માઇનસ 8 ભાગાકારમાં જતા રહેશે માઇનસ 8 અહીં છેદમાં આવી જાય બરાબર તો હવે જો માઇનસ ચિહ્ન ઉડતું નહીં એટલે જવાબ ઋણ આવશે અને છેદ ઉડાડશો એટલે સાથે છેદ ઉડી જશે એટલે 8 7 56 जवाब नहीं किंमत आई दी थी हम जवाब तो आप जवाब तो एक्स अक्ष पर बिंदु बिंदु अहू मांगी थू तो ए बी थी सरखा अंतरे हो एक्स अक्ष पर बिंदु एम तो ए बी थी सरखा अंतरे हो एक्स अक्ष पर मगेल बिंदु कई थी तो पी
एक्स जीरो एक्स की किंमत आई गई माइनस सात वाई की किंमत तो जीरो थी आप जोड़े पहले थी आ बिंदु भाई आप माइनस सात जीरो बिंदु ए बी थी सामान अंतर हे एवं ते कही सको बराबर आ बिंदु जनरली अहीं माइनस सात पर आए तो आ बिंदु एक्जेक्ट मूको तो तक कम्प्लीट जवाब मिले बाकी ना मिले आटला तब बिंदु मूको तब कम्प्लीट याम समतल बनाव अक्ष दौरी आ बदा बिंदु मूको आ बिंदु मूकशो तब समतल मो एक बीजी सरखू दिखाश तक हाल तो आप आकृति आश्र दौरी बधु अहीं देखात हो गणतरी में तो क्यों ना देखाय एक्जेक्ट ना दिखाए अहीं जवाब आए माइनस सात जीरो पर अहीं तो आप बिंदु बिलकुल उगम बिंदु की नजीक राखी चलावता नहीं हम अपने उदाहरण दाखला जो थोड़ा जो लीए पी स्वाध्याय सात पॉइंट एक पूरु कर सात पॉइंट बे में जता रही तब वीडियो स्टॉप कर आटलू लखी दें चलो उदाहरण एक चलो अहीं त्रण बिंदु आप्या त्रिकोण बनाव ना बनाव ये कहेवानुं तो जो त्रण बिंदु है भाई एक नुं नाम आपी दो ए त्रण बे एक नुं नाम आपी दो बी माइनस बे माइनस त्रण अने सी बे त्रण लो त्रण बिंदु नुं नाम आप्या तो कोईपण सपाटी पर त्रण बिंदु बे रीते मूकी शकाय त्रण भिन्न बिंदु जो बधाना याम जुदा जुदा एटले भिन्न बिंदु एटले जुदी जुदी जगह मूकवानुं तो त्रण बिंदु आ रीते मूकी सकते मतलब एक रेखा पर त्रे त्रण बिंदु आए मूकी सकते एक रेखा पर ना आए मूकी सकते मतलब एक रेखा पर आए समरेख कहवा समरेख बिंदु ने जोड़वा कभी त्रिकोण बनते नहीं जो बिंदु समरेख ना हो त्रिकोण बना जो त्रण बिंदु समरेख नहीं साबित करिए तो त्रिकोण बना से ते कही सको तमने प्रश्न करें त्रिकोण बना से तो बना से के नहीं बनावे पहला कहवा बनावे तो आगे जवाब आप तो त्रिकोण क्या बना के बीसी समरेख नहीं एवं साबित करिए तो आप चेक करिए बीसी समरेख है कि नहीं तो यहाँ आगे आप दाखिल गणी काढ़ो भाई अंतर शोधी दो बराबर तो त्रे त्रण बिंदु वच्चे अंतर शोधवा ए बी बी सी ने सी कई अंतर शोधवा तो शोधीए ए बी स्क्वेर तो आ बिंदु वच्चे अंतर एक्स वन माइनस एक्स टू स्क्वेर बराबर ध्यान आज हाँ बे बिंदु एक्स वन माइनस एक्स टू त्रण माइनस माइनस प्लस प्लस वाय वन माइनस वाय टू माइनस माइनस प्लस त्रो वर्ग सादरूप आप बराबर तो सादरूप में साइड में लेव तो लेवाय ऊँ लेव तो लेवाय अपने ऊँ लै लीए अँ टोटल पांच थे वर्ग कर ले पच्चीस थे अँ टोटल पांच वर्ग कर ले पच्चीस सरवाळो कहीं वर्ग कर दीधो आपणे डायरेक्ट पचास पचास नु विभाजन करूँ पच्चीस गुणिया बे वर्गमूळ निकळशे आनु पांच रूट टू बराबर आ तो वस्तु तमने ख्याल आई गयो बराबर फटाफट ये काम थई जाय आपणे चलो ए थी बीसी स्क्वेर बीजुं अंतर लईए आ बे नुं तो एक्स वन माइनस एक्स टू स्क्वेर माइनस बे नो वर्ग प्लस
वाई वन माइनस वाई टू स्क्वेर माइनस त्रण नो अहीं टोटल माइनस चार वर्ग करो ले प्लस सोल अहीं टोटल माइनस छ वर्ग करो ले सत्रीस टोटल कर दो एनु तो बावन बावन ना वायु पारो चार गुणिया तेर आ बधु आगळ आई गयु बराबर आ बीसी स्क्वेर नी किंमत हवे आ जम एबी स्क्वेर नी हती ने एमांथी एबी करे बीसी स्क्वेर मांथी बीसी करो तो वर्गमूळ काढवानुं तो बीसी बराबर चार नुं वर्गमूळ समय थाय तेर नुं ना थाय एटले तेर वर्गमूळमां आ बीसी आवे ओके चलो हवे तीजुं अंतर एसी स्क्वेर एनसी वच्चेनुं अंतर सूत्र तो एक्स वन माइनस एक्स टू स्क्वेर प्लस वाय वन माइनस वाय टू स्क्वेर आ बे जोजो एक्स वन माइनस एक्स टू एटले त्रण माइनस बे नो वर्ग प्लस वाय वन माइनस वाय टू एटले बे माइनस त्रण नो वर्ग चलावो बराबर एनसी बिंदुनी वात करीए एटले एनायाम एक्स वन वाय वन सीनायाम एक्स टू वाय टू कीधा आपणे एटले ए रीते सूत्रमां किंमत आपे એ આને x2 y2 આ x2 આ y2 આ x1 આ y1 એ રીતે કિંમતો વિચારી લખવાની આનો એક ટોટલ થાય વર્ગ કરો એટલે પણ એક થાય અહીંયા માઈનસ એક વર્ગ કરો એટલે પ્લસ એક ટોટલ બે થઈ ગયા આ ac સ્ક્વેર આવી ગયા વર્ગમૂળ કાઢી દઉં તો રૂટ ટુ આ ac આવી ગયા બરાબર હવે તમે અહીંયા જોઈ શકો કે આ બેનું ટોટલ થાય પાંચ વર્ગમાં બે અને એક વર્ગમાં બે तो केलू थाय टोटल 6 वर्गमां 2 पण अहींया तो जवाब जुदो 2 वर्गमां 13 आ बेन तो टोटल सीधे सीधे थशे ज नहीं तमे वर्गमूळ काढीने टोटल करवा जो तो पण कधी आना जेटलो जवाब नहीं आवे कारण के असमय संख्याओ के अनंत अनामृत संख्याओ थवानी एटले कोई पण 2 नो सरवाळो तीजा जेटलो नहीं थतो एवुं जोई शकाय आ 2 नो सरवाळो कर्यो पण आना जेटलो नहीं आवतो आ 2 नो तो सरवाळो सीधो तो थतो ज नहीं वर्गमूळ काढी करवो ज थाय पण इमय आटलो तो नहीं आवे बराबर एटले हवे आपणे सीधुं कर दईशुं આના પરિણામ એક કહી દો આના બે કહી દો આના તે બરાબર હવે આપણે લખીએ અહીં એક બે અને ત્રણ પરથી AB પ્લસ BC નોટ ઇક્વલ ટુ AC મતલબ આ બે નું ટોટલ આટલું નહીં થવાનું એટલે BC પ્લસ AC નોટ ઇક્વલ ટુ AB અને AB પ્લસ AC નોટ ઇક્વલ ટુ BC આ બેનો સરવાળો આટલો નહીં આ બેનો સરવાળો આટલો નહીં આ બેનો સરવાળો આટલો નહીં તો અહીંમાંથી એકમાં પણ બરાબર આવે ભાઈ તો સમરેખ બિંદુ થાય ને સમરેખ થાય તો ત્રિકોણ ના બને પણ અહીંયા સમરેખ બિંદુ નથી તો અહીંમાંથી એકમાં બરાબર નહીં આવે એટલે સમરેખ નથી અને સમરેખ ના હોય તો ABC બિંદુ ત્રિકોણ બનાવશે એમ હવે આપણે કહી શકીશું કે ABC ત્રિકોણ બનાવશે એમ ચલો હવે આગળના પ્રશ્નનો જવાબ આપવાનો છે ત્રિકોણના પ્રકારનો તો જો અહીં હવે આપણો પ્રશ્ન ABC સમરેખ નથી એટલે ABC ત્રિકોણ બનાવશે એવું નક્કી થઈ ગયું માટે બિંદુ A B અને C ત્રિકોણ રચે છે તો ત્રિકોણ બનાવશે અથવા ત્રિકોણ રચે છે હવે ત્રિકોણનો પ્રકાર હવે પ્રકાર કેવો હોય તેનો જવાબ જુઓ કોઈ પણ બે સરખા હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ બરાબર તો એમાંથી કોઈ પણ બે જવાબ સરખા તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાનો પછી તઈની તઈ સરખા હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાનો પણ એવું કશું છે નહીં એટલે હવે આપણે ત્રિકોણના પ્રકાર માટે કાટકોણ ત્રિકોણ એવું વિચારીએ આપણે તો કાટકોણ ત્રિકોણ થવા માટે પહેલા તો બધાના વર્ગ જુઓ આપણે અહીંયા વર્ગ કરેલા જ છે પહેલાથી અહીંયા AB સ્ક્વેર ની કિંમત આ AC સ્ક્વેર ની કિંમત આ BC સ્ક્વેર ની કિંમત 52 બરાબર 50 2 અને 52 માં આવતી વધારે આપ માપો બધામાં કિંમત કોની વધારે BC ની તો જે સૌથી મોટી બાજુ હોય એને લેવાની બે નાની બાજુ લો તો AB અને AC નું ટોટલ કરીએ આપણે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર તો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર કરીએ તો AB ની કિંમત આમ તો AB સ્ક્વેર ની કિંમત અહીં આવી જ લઈએ ડાયરેક્ટ મૂકે ડાયરેક્ટ ના મૂકીને વર્ગ કરો તો આવ્યો તો નહીં હો તો AB સ્ક્વેર એટલે 5 વર્ગમૂળમાં 2 નો વર્ગ અને AC વર્ગમૂળમાં 2 નો વર્ગ આવું AB વર્ગ વત્તા AC વર્ગ કર્યા ને બરાબર એટલે બે બાજુના વર્ગોનો સરવાળો કર્યો
तही तही बाजू ना माप ऊपर नजर करवानी, जे सौथी मोटू होय ने लेवा, बाकी ना बे नो सरवारो करे, ये पण वर्गो नो, हां बाकी ने बे बाजू नो सीधो सरवारो नहीं, वर्गो नो सरवारो, એટલે વર્ગ કરવા પછી સરવારો। તો અહીંયા 5 નો વર્ગ 25, વર્ગ માં 2 નો વર્ગ 2, જો 5 નો વર્ગ 25 થાય, વર્ગ માં 2 નો વર્ગ 2 થાય, ગુણાકાર 50, એટલે આ ab² ની કિંમત સીધી 50 અહીંયા લખેલી જ છે, જો ab² 50 ડાયરેક્ટ મૂકી દો તો આવી જાય, અને અહીંયા વર્ગ વર્ગમૂળ જતું રહે એટલે 2 થઈ જાય, √2 નો સ્ક્વેર કરી લે टू थी गया, टोटल 52 થઈ ગયું। તો 52 કોની કિંમત જો બરાબર આ bc વર્ગ ની કિંમત દેખાય, bc વર્ગ બરાબર 52, એટલે આનો વર્ગ કરશો એટલે 52 થઈ જશે, એટલે બરાબર bc વર્ગ। માટે ab વર્ગ ac વર્ગ બરાબર bc વર્ગ, મતલબ શું થયો, પાયથાગોરસ નું પ્રતિપ્રમેય ત્રિકોણમાં ભણ્યા હતા આપણે કે ભાઈ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય, તો આ ત્રીજી બાજુ છે bc a b c માં ત્રીજી બાજુ જે આમ ને એની સામેનો જે ખૂણો હોય કાટખૂણો આવે, આ ખૂણો કાટખૂણો આવે, માટે ખૂણો a બરાબર 90 રાઈટ, અહીં લખવાનું પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે, માટે પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ, પ્રતિપ્રમેય અનુસાર ખૂણો a બરાબર 90, અને માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, આ એનો પ્રકાર આવી ગયો, ચલાયો ત્રિકોણ બનતો હોય ભાઈ, અને એમાં કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય, તો આ ત્રીજી બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય, એટલે ત્રીજી બાજુ BC એનો સામે એક ખૂણો કાટખૂણો આવે, અને ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો, તો ત્રિકોણનો પ્રકાર કયો છે, કાટકોણ છે, બરાબર। તો આ રીતે આપણું પ્રકરણ ઉદાહરણ પૂરું, ઉદાહરણ 1 નો આ રીતે જવાબ આપવાનો હતો, તમારે ખબર પડી એલા સમરેખ છે કે નહીં નક્કી કરવાનું, સમરેખ નથી એવું સાબિત થાય એટલે ત્રિકોણ થાય, પછી એનો પ્રકાર આ રીતે નક્કી કરવાનો હતો આપણે। તો ઉદાહરણ 1 બોલું અને આપણો વિડીયો 4 પણ આટલો પૂરો કરીએ, જય હિન્દ જય ભારત।